નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાની અસર યુક્રેનમાં ગુજરાતના છસો વિદ્યાર્થી ફસાયા એરફેર એક લાખ સુધી થયું ફ્લાઇટમાં સાપ ક્વાલાલમપુરથી ઉડેલા એર એશિયાના વિમાનમાં દેખાયો સાપ બધાના જીવ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું રિવર્સમાં આવેલા ટેમ્પાએ મહિલાને કચડી માથાને કચડી નાખી આગળ નીકળી ગઈ ગાડી ઘટના સ્થળે જ મોત તો ડ્રાઈવર ફરાર મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને એક કલાક વિમાન ચલાવી બતાવ્યું ગિનિસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો ઘર વાપસીની ચિંતા યુક્રેનમાં ભણતા વડોદરાના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીને સૂચના સામાન તૈયાર રાખ્યો શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી થી માલપુરના ચોરીવાડખામે વેપારી લૂંટાયો છે તો મૃત સાધુના મિત્ર ની ઓળખ આપીને નવ પોઈન્ટ સિત્તેર લાખની લૂંટ કરવામાં આવી છે તો સાધુના મિત્ર પંકજ દ્વારા સિગારેટ સળગાવી ધુમાડાથી વેપારી થયો બેભાન તો વેપારી બેભાન થતા જ ડ્રોવરમાં મૂકેલ લાખ લઈને સાધુના મિત્ર પલાયન થયો તેમજ માલપુર પોલીસે ફરાર પંકજ પટેલની તપાસ હાથ તો માલપુરના ગામે વેપારી લૂંટાયો છે મૃત સાધુના મિત્રની ઓળખ આપીને નવ પોઈન્ટ સિત્તેર લાખની લૂંટ ચલાવવામાં આવી છે સાધુના મિત્ર પંકજ દ્વારા સિગારેટ સળગાવી ધુમાડાથી વેપારી થયો બેભાન તેમજ વેપારી બેભાન થતા જ ડ્રોવર માં નવ પોઈન્ટ સિત્તેર લાખ લઈને સાઠુ નો મિત્ર પલાયન થયો છે તો માલપુર પોલીસે ફરાર પંકજ પટેલની તપાસ હાથ ધરી છે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ખેડ તાલુકાના પાદરડી ગામે જીનમાં લાગી આગ તો અઘમ્ય કારણોસર આગ લાગી છે તો આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે તેમજ લીડર ત્રણ વિભાગની ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે તો મોટું નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે તો સાબરકાંઠા જિલ્લાના ખેડ તાલુકાના પાદરડી ગામને જીનમાં લાગી આગ તો અઘમ્ય કારણોસર આગ લાગી આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તો ખેડ્રમમાં વડાલી ડર ત્રણ વિભાગની ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી તો મોટું નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરના છાપરિયા વિસ્તારના બંધ મકાનમાંથી પાંચ પોઈન્ટ સત્તર લાખની ચોરી થઈ છે તો મકાન માલિક બહાર જતા રાત્રિ દરમિયાન ચોરે મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘર્યું ઘર સાફ તો સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી ચોર ફરાર થયો છે તેમજ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે તો એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કંદપ ગોસ્વામી જોડાઈ ગયા

આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ચોર હાલ ફરાર છે ડો એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ને આ ઘટનામાં ડોગ સ્કોડ એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી જી ચોક્કસથી કંદર પાભાર આપનો સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો હિંમતનગરના છાપરિયા વિસ્તારના બંધ મકાનમાંથી 5.17 લાખની ચોરી કરવામાં આવી છે મકાન માલિક બહાર જતા રાત્રિ દરમિયાન ચોરી મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘર સાફ કર્યું તેમજ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ચોર ફરાર થયો તેમજ ડોગ સ્ક્વોડ અને FSL ની લેવાઈ રહી મદદ તેમજ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે થરાદ અને લાખણીથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો ખેડૂતોની ખુશી તંત્ર કે કે ફરી ખેડૂતોને બનાવશે તે આ પાણી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતના કારણે ચાલુ કરવામાં આવ્યું હતું તો થરાદ પંથકના પૂર્વ વિસ્તાર અને લાખણી તાલુકાના ગામડાઓના ખેડૂતોએ મુખ્યમંત્રી સુધી પાણીની માંગણી કરી હતી અત્યારે બોરવેલ હજારથી વધુ ફૂટના બનાવવા પડે છે તો મોંઘવારીના ખર્ચાને

થરાદમાં ટ્રાફિકના નિયમના ધજાગરા ઉડાવતા જીપ અને ઇકો ચાલકો તો થરાદમાં તંત્ર આંખ આડે જાણે કાન કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે જીપ ચાલકો અને ઇકો વાળા થરાદમાં લોકલ ગાડી ચાલકો પેસેન્જરોને ઘેટાબકરાની જેમ ગાડીમાં ભરીને જાય છે તેમ છતાં પણ તંત્રના લોકોને જાણે દેખાતું જ ના હોય તેમ લાગી રહ્યું છે એક બાજુ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો માસ્ક પહેરો વગેરેની વાતો કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ ગાડી ચાલકો ગાડીઓમાં ઘેટાના બકરાની જેમ તંત્ર દ્વારા બાઇક ચાલકોને માસ્ક કે હેલ્મેટ ના હોય તો ચલન આપવામાં આવે તેમજ તે તંત્રના લોકોને ધ્યાનમાં આવે છે તો આ કેમ નહીં તો કોની રહેમ નજર હેઠળ ગાડી ચાલકો બેફામ રીતે પેસેન્જરો ઘેટા બકરાની જેમ ભરીને જાય છે ગાડી ચાલકો લોકોને ગાડીની ઉપર અને બાજુમાં લોકોને વગર સેફટી તીતા અંગે છે તો આવામાં કોઈ પણ અકસ્માત સર્જાશે તો જવાબ કોણ આપશે અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ મહાસુદ ચૌદસના પંદર ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જોકે અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવમાં ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાનું નક્કી કરાયું હતું તો છેલ્લી ઘડીએ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને સરકારની એસઓપીનું ઉલ્લંઘન ન થાય તે માટે તમામ કાર્યક્રમો રદ કરી એક દિવસના પાટોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરશે અને બાકીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે પંદર ફેબ્રુઆરી ના રોજ મુખ્યત્વે માતાજી ની પાલખી યાત્રા સવારે નવ કલાકે ગબ્બર સર્કલ થી પ્રારંભ કરીને સમગ્ર પરિક્રમા માર્ગમાં પરિભ્રમણ કરશે આણંદ શહેરમાં મુદ્રા લોન યોજના અંતર્ગત સબસિડી પર ચાવીર પાડવાનો રાષ્ટ્રીય કૃષિ બેંકના મેનેજર અને એજન્ટ દ્વારા છેતરપિંડી કરાતા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે. આણંદમાં લાંબવેલ તરફ આવેલી એક રાષ્ટ્રીય કૃષિ બેંકના મેનેજર અને બેંકમાં લોન માટે કામ કરતા કહેવાતા એજન્ટે આણંદના ફોટોગ્રાફર સાથે છેતરપિંડી આચર્યુ છે. અરજી તેઓએ જિલ્લા પોલીસ વડાને કરી છે. સમગ્ર મામલે ફોટોગ્રાફર ભાવેશ કુમાર પંચાલે જિલ્લા પોલીસ વડાને આપેલી લેખિત રજૂઆતમાં બેંક મેનેજર અને લોનના એજન્ટ પર આક્ષેપ કરાતા જણાવ્યું હતું કે લામફેલ તરફ આવેલી જાણીતી રાષ્ટ્રીયકૃત બેન્કની મેનેજર અને કહેવાતા એજન્ટે તેમની સાથે છેતરપિંડી કરી હતી જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં તેમને સ્ટુડિયો બનાવવાનો હોય અને કેમેરો લાવવાનો હોવાથી તેમને લોન લેવા માટે બેંકમાં અરજી કરી હતી તે દરમિયાન એજન્ટે પોતાના નામના ક્વોન્ટેશન બનાવી દઈ ડ્રાફ્ટ મેળવી લીધો હતો અને ડ્રાફ્ટની રકમ એજન્ટે તેના જ ખાતામાં જમા કરાવી દીધી હતી બીજી તરફ તેમને બારોબાર તેમના પર્સનલ ખાતામાંથી લોનની રકમ ફાળવી હતી કે તેમને અરજી સાત લાખ માટે કરી હતી પરંતુ તેઓએ માત્ર રૂપિયા સાડા ત્રણ લાખ ફાળવ્યા હોવાનું અરજીમાં જણાવ્યું છે

અને ભંડારાનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું હતું રતનપર ખાતે સ્વામિનારાયણ ગુરુકુલની પચાસમી સંસ્થાનો રાજ્યપાલના હસ્તે શિલાન્યાસ વઢવાણ તાલુકાના રતનપર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ સ્વામીનારાયણ ખાતે સ્વામિનારાયણ સંસ્થાની શાખાના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી તેમજ દેવકૃષ્ણદાસજી દાસજી સ્વામી પરમપૂજ્ય સદગુરુ મહંત તેમજ દેવ દાસજી સ્વામી સહિત સંતો અને મહંતો તેમજ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કેસી સંપત તેમજ જિલ્લાના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવરજીએ જણાવ્યું હતું કે રાજકોટ સંસ્થાન ગુરુકુલોમાં હાલ ત્રીસ હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસની સાથે સાથે તેમનામાં સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે ઈડર શાક ફાળાઓ માટે બનાવવામાં આવેલ કોલા દેખરેખના અભાવે ફાળવણી પહેલા જ ખંડેર બન્યા છે તો સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના મેન બજારોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા મેઈન રોડ પર ઊભા રહી શાકભાજી વેચતા લારી ગલ્લા પાથરણા વાળાઓ માટે નગરપાલિકા દ્વારા વર્ષો અગાઉ લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ કોલા આજ દિન સુધી ફાળવવામાં નહીં આવતા અને દેખરેખના અભાવે શાકભાજી વાળાઓને ફાળવવાતા પહેલા દુર્ગંધ મારતા ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે ઈડર શહેર કે શહેરના મેઇન બજારોમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની છે ત્યારે વાત કરીએ છેલ્લા કેટલાક વર્ષો અગાઉ ઈડર નગરપાલિકા દ્વારા શહેરના મેઇન બજારમાં ઉભરાતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઈડર ફાયર સ્ટેશનની સામે લાખો રૂપિયા ખર્ચી શાકભાજીના લારી ખલ્લા પાથળના વાડાઓ માટે લાખો રૂપિયા ખર્ચી નવીન કોલા બનાવવામાં આવ્યા હતા જારે વર્ષો વિતવા છતા કોલાઓની ફાળવણી લારી ઘલા ફુટપાટ ફાળવણી કરવામાં આવતી નથી તો શું સરકારી પ્રક્રિયા કર્યા વિના જ લાખો રૂપિયા ખર્ચી દેવામાં આવ્યા હતા તો આવા કેટલાય સવાલો ઉભા થયા છે તેમજ હાલમાં શાકભાજી માર્કેટના કોલા સામે કોઈ જોતું પણ નથી

અપરાયે ચડાવી દેવાશે કે પછી એ તો હવે આવનારો સમય જ બતાવશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે બજારમાં શાકભાજી વેચતા ફેરિયા પાથરના વાડા લારી ગલ્લાની આ જગ્યા ક્યારે ફાળવવામાં આવે છે ઈડર નગરપાલિકા દ્વારા ફાળવવામાં ન આવેલ શાકભાજી વાળા માટેના જે કોલા બનાવે છે એ બાબતે આપણે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાને સાથે વાત કરીશું અને જાણીશું શું કહેવું છે તેમનું માર્કેટની બાજુમાં શાકભાજીના પાથરનાવા માટે એક સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે આ વ્યવસ્થા તૈયાર કરી દેવામાં આવી છે કેટલા સમયથી પરંતુ કયા કારણોસર આ પાથરણાવાને આ જગ્યાઓની સોંપણી કરવામાં નથી આવતી એની કંઈ ખ્યાલ નથી આવતો અને જેના કારણે સરકારના લાખો રૂપિયા ખર્ચ જે કરેલો છે સરકારનો એ પણ વ્યર્થ છે અને એના કારણે આજે માર્કેટની અંદર ટ્રાફિકની પણ અડચણો ઊભી થાય છે તો શું ભાજપ જે વિકાસની વાતો કરી રહી છે તો શું આવો વિકાસ કરશે દુર્ગે જયસવાલ અરવલ્લી સમાચાર પીડા શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકા ઈડર દ્વારા થોડાક વર્ષો અગાઉ લાખોના ખર્ચે શાક માર્કેટના કોલા બનાવવામાં આવેલા હતા જે અત્યારે અભાવણીના અને સાતવણીના લીધે કેવા ખંડેર બન્યા છે એ અમે આપને બતાવી રહ્યા છીએ અને સાથે સાથે દારૂની પણ બોટલો અહીંયા જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ કોલાને અંદર ક્યારે શાકભાજી અને ફાળવણી કરવામાં આવશે એ તો એક પ્રશ્ન જ રહ્યો છે જ્યારે બીજી તરફ લારી ગલ્લા ફૂટપાત્ર પછી શાકભાજી વેચવાળા એની ફાળવણી ન કરાતા હાલમાં આ કોલાઓ દૂર ખાતા અંદર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે જાણવા મળ્યા મુજબ આ કોલાની ફાઇલો સરકારી પ્રક્રિયામાં અટવાયેલ હોવાથી ફાળવણી કરવામાં આવતી નથી તો શું ગણતરી સરકારી પ્રક્રિયાઓ કર્યા વિના જ લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હતા આવા તો કેટલાય સવાલો અહીં ઊભા થાય છે જયસ્વાલ અરવલ્લી સમાચાર સાબરકાંઠા ઈડર સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી તો મહાસુદ તેરસ ના રોજ વિશ્વકર્મા જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વકર્મા જયંતિ દેવોના સ્થપતિ હિન્દુ દેવ વિશ્વકર્મા સમર્પિત ઉત્સવ છે તેમને સ્વયંભૂ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વડાલીમાં મહાસુદ તેરસ ના રોજ વિશ્વકર્મા જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી તેમજ ત્યારે વિશ્વકર્મા જયંતિ પ્રસંગે તેરમા પાટોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું ત્યારે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન પૂજા અર્ચના સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે પાટોત્સવ અને મહાપૂજાના મુખ્ય યજમાન જિગ્નેશભાઈ હીરાભાઈ સુથાર તેમજ મહાપૂજાના યજમાન ધ્રુવ રાકેશભાઈ સુથાર વસંતભાઈ નટવરભાઈ સુથાર દેવાંગ સતીશભાઈ સુથાર અને હરેશભાઈ નાનચંદભાઈ સુથાર અને એ તેરમા પાટોત્સવ પ્રસંગે મહાપૂજાનો લાભ લીધો હતો તેમજ બપોરના સમયે વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી ત્યારે ભક્તો દ્વારા કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે વિશ્વકર્મા જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેર સંયુક્ત કામદાર સમિતિ અને ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કામદારોના પડતર પ્રશ્નોને લઈને વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત કામદાર અને ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા કામદારોના પડતર પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્ર થકી વડોદરા શહેર કલેક્ટર જણાવવામાં આવ્યું હતું કે કામદારો ખૂબ જ મહેનત કરતા હોય છે કોરોનાની મહામારીમાં તેમના દ્વારા અનેક સેવા કાર્યો પણ કરવામાં આવ્યા છે છતાં તેમના પડતર પ્રશ્નોનો કોઈ નિકાલ મળતો નથી જેને લઈને આજે વડોદરા શહેર સમગ્ર કામદાર સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્દેશ ટેનામેન્ટના રહીશો દ્વારા કોમન પ્લોટના વળતર મુદ્દે રજૂઆત કરવા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવી પહોંચ્યા હતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્દેશ નિર્દેશનામેન્ટ ફાટક નંબર બસો બત્રીસ પાસેના કોમન પ્લોટને સંપાદન સંદર્ભે તેના વળતરની ચૂકવણી અંગેના મામલામાં સોસાયટીના જ અમુક રહીશોએ મળી વિશ્વાસઘાત કરી ક્રેડિટ સોસાયટીના નામે નાણાં મેળવી ક્રેડિટ સર્વિસ સોસાયટીમાં નાણાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપો સાથે સ્થાનિકોએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે બેનર પોસ્ટર સાથે રજૂઆત કરી હતી સ્થાનિકોએ માંગ કરી છે કે જવાબદાર અધિકારી સાથે સોસાયટીના મળતિયા લોકો સામે પણ કડક કાર્યવાહી કરી ન્યાય મળવો જોઈએ તે માટે રજૂઆત જિલ્લા કલેક્ટરે એબી ઘોરને આવેદનપત્ર આપી કરી હોવાનું જણાવ્યું હતું ગોધરા નગરપાલિકા દ્વારા તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં મિલકત વેરાનો વધારો કરાયો છે આ વેરાના અમલીકરણ પૂર્વે વેરા વધારો પરત ખેંચવા અને અગાઉના બાકી વેરામાં રાહત આપવામાં આવે તેવી રજૂઆત વિરોધ પક્ષના કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો પાલિકા વિરોધ પક્ષ નેતા સહિત કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કરી વેરાવધારો પરત ખેંચવાની માંગણી સાથે કોરોના કાળમાં સૌની આર્થિક સ્થિતિ જણાવી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગોધરા નગર તંત્ર દ્વારા જે નગરપાલિકાના વેરા અને ટેક્સ વધારો કરવામાં આવ્યો એ અનેક ગણો અશય વધારો છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર દેશમાં ભારતમાં અને પંચમહાલમાં પણ જે કોરોનાએ માજા મૂકી છે અને એને કારણે વેપારી મધ્યમ વર્ગ અને તમામ રહેઠાણના રહીશોના આર્થિક આવક ખૂબ જ ઘટી છે એ સંજોગોમાં નગરપાલિકાએ રાહત આપવી જોઈએ પરંતુ એની જગાએ ચાલીસ ટકા વેરા વધારી જે પ્રજા છે એની પર પડતા પર જે પાટું માર્યું છે એ ખૂબ જ ચિંતિત અને દુઃખનો વિષય છે આજે પ્રજાની લાગણી અને પ્રજાની જે સમસ્યાઓ છે એને લઈ આજે ગોધરા શહેર કોંગ્રેસ કમિટી અને અમારે વિધાનસભા આપણી નગરપાલિકા વિપક્ષ એના મિત્રો સાથે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને આ બેફામ વેરો છે વધારો કરવામાં આવ્યો છે એને પરત ખેંચી અને કોરોનાના મહામારીમાં જે મુશ્કેલી વેઠી છે એ સંજોગોમાં રાહત આપવા અને ભૂતકાળનો બી વેરો છે એમાં પણ રાહત આપી અને ગોધરા શહેરના પ્રજાજનોને દરેક રીતે લાભ મળે એ માટે અમે માંગ કરી અને આવનાર સમયમાં પણ આશા રાખીએ છીએ કે આ વેરો પરત ખેંચી અને પ્રજાની પ્રજાને ન્યાય આપવામાં આવશે અજીતસિંહ ભાટી પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ભોજરા નગરપાલિકાની અંદર ગત તારીખ આઠ બે બે હજાર બાવીસના રોજ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર નગરપાલિકા પ્રમુખ અને પ્રમુખ દ્વારા જે ટેક્સ વધારો આપ્યો છે ચાલીસ ટકા ડાયરેક્ટ ટેક્સ આપ્યો છે તે ખરેખર બહુ વધારો છે અને પબ્લિકને ના આપવું જોઈએ અને બીજું એક જે મકાન વેરો વધાર્યો છે આ બધું એમાં એવું છે કે એક માળની અંદર એક બિલ્ડિંગની અંદર ત્રણ ભાઈઓ રહેતા હોય ત્રણે પાસેથી અલગ અલગ ટેક્સનું જોગવાઈ કરવામાં આવી છે તે ખરેખર બોજારૂપ છે પબ્લિક પર આજે કોરોનાની અંદર પબ્લિકની આવક નથી આવક ઘટી ગઈ છે પચાસ ટકા એમને પેમેન્ટ મળે છે એની અંદર જો આવી રીતના ચાલીસ ટકા ટેક્સ વધારો નગરપાલિકા તરફથી વસૂલવામાં આવશે પબ્લિક કઈ રીતના ભરી શકશે ખરેખર તો પબ્લિકની અંદર જે પાછલું ટેક્સ બાકી છે એની અંદર કોઈ દરની સ્કીમ લાવવી જોઈએ અને પબ્લિકને વેરા ભરી શકે એવી રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ એની જગ્યા પર ચાલીસ ટકા વધારા સાથે ફરીથી નવો ટેક્સ લાગુ કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે નગરપાલિકા સભ્ય નસીમબાનુ વોર્ડ નંબર 5 ગોધરા રજુવાત ગોધરા શહેરનો બહુ મોટો પ્રશ્ન હતો તારીખ 8/2/2022 ના રોજ ગોધરા નગરપાલિકા જનરલ બોર્ડના અંદર આલે ધક નિર્ણય લેવામાં આવ્યો છે કે ગોધરા શહેરનો 40% ટેક્સ વધારો જે ગોધરા શહેરના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે આટલો વધારો થયો છે જે એના અનુસંધાને અમે લોકો એના વિરોધ માટે પંચમહાલ જિલ્લા પ્રમુખ અને મારા સાથી રફીકાકા રાજેન્દ્ર પટેલ સાથી મારા બધા જ શહેરના જિલ્લાના કોંગ્રેસના સૈનિકો સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ટેક્સ પાછો ખેંચવા માટેની રજૂઆત કરી છે બે ફાર્મ જે લૂંટફાટો થઈ રહી છે તે લૂંટફાટો બંધ કરવામાં આવે ગોધરાનો વિકાસના નામે શૂન્ય છે રોડ રસ્તા લાઇટ પગાર ગોધરા નગરપાલિકાના કર્મચારીનો ચાર મહિના ઉપરાંતનો પગાર બાકી છે જે અંગે રજૂઆત કરવામાં આવી છે ગોધરાના બીજા અનેક નાના મોટા પ્રશ્નો લઈને અમે રજૂઆત કરી છે જેમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી અને અમે રજૂઆત કરી છે કે આગલો ટેક્સ બાકી છે એને માફી આપવામાં આવે એની જગ્યાએ આ તો આગલો ટેક્સ બાકી એ વ્યાજ સાથે વસૂલવાનો અને નવો ચાલીસ ટકા ટેક્સનો મારો નાખ્યો છે જે ભરત કહે છે જેવી રજૂઆત મારા શહેર અને જિલ્લાના કોંગ્રેસના